મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારે પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરી જઈને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે પક્ષના નારાજ જૂથના મોટાભાગના આગેવાનો ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જવા પામ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં વિજાપુર બેઠક ઉપરથી રિપીટ કરવામાં આવેલા વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અગાઉ યોજાયેલી જાહેર સભામાં તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ થયેલા અને ઉમેદવાર બદલવાની માંગણી મોડી મંડળ સુધી મૂકી ચૂકેલા પક્ષના નારાજ મોટાભાગના આગેવાનો હાજર નહીં રહેતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ આદરણીય અને યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત મિશ્રા સાહેબ અને અમારા પક્ષ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાર્લામેન્ટરી બોર્ડે જ્યારે મને તક આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું 100% વિજાપુરમાં વિજયી થવાનો છું એવો પ્રજાના જે જન આક્રોશ જન જે જન આંદોલન છે એના પરથી 100% કહી શકું છું. આવનારા સમયમાં જે ગત વર્ષમાં જે કામો કર્યા છે કહીઓ પાણીની સમસ્યા મુખ્ય સમસ્યા છે એને સોલ્વ કરવા માટે સાબરમતી નદીમાં બેરેજ બનાવવા, તળાવો ભરવાની યોજના આ મુખ્ય આપણી જરૂરિયાત છે. આરોગ્યની એ જરૂરિયાત કે 100 બેડની હોસ્પિટલ મંજૂર કરશે પૂર્ણ કરવી, બેરેજ જે મંજૂર કર્યા છે 3 બેડનું કામ ચાલુ છે, બીજા 3 નવા કરવા છે. આવા અનેક કામો જે અપગ્રેડેશન કરવાના છે તમામ વિકાસના કામો વિજાપુરની જનતા માટે કરી એવી વિશ્વાસ.